નમસ્કાર. 30 જૂન દાદાભાઈ નવરોજીની પુણ્યતિથિ. હિન્દના દાદા નું હુલામણું બહુમાન પ્રાપ્ત કરનાર પારસી સંત ગૃહસ્થ દાદાભાઈ નવરોજીએ 5 વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી ભણવામાં તેજસ્વી દાદાભાઈ કોલેજમાં પ્રોફેસર થયા અને વિલાયત ગયા. ત્યાંની પ્રજામાં દાદાભાઈની સચ્ચાઈનો એવો પડઘો પડ્યો કે ત્યાંના લોકોએ તેમને પોતાના પ્રતિનિધિ ચૂંટીને પાર્લામેન્ટમાં મોકલ્યા. 19મી સદીના અંત ભાગમાં ભારતમાં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ હતી. તેમાં 3-3 વખત તેઓ પ્રમુખ થયા હતા. તેવામાં લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા પાડ્યા, તેથી દેશનું સુકાન સંભાળવા દાદાભાઈને કોંગ્રેસના કલકત્તા અધિવેશનના પ્રમુખ બનાવ્યા. ત્યારે હિન્દની લડતનું અંતિમ ધ્યેય સ્વરાજ હોવાની ઘોષણા કરીને એમણે લોકોમાં એક નવો જ પ્રાણ પૂર્યો. 1906ના કોંગ્રેસના અધિવેશનમાં જાહેર કર્યું કે અમે કોઈની મહેરબાની માગતા નથી, પણ ન્યાય માગીએ છીએ, સ્વરાજ માગીએ છીએ. સ્વાતંત્ર્ય પૂર્વકાળના ભારતના દારિદ્ર્યનું આર્થિક વિશ્લેષણ દાદાભાઈએ કર્યું. તેઓ નિવૃત્તિમય જીવન દરમિયાન વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહ્યા ત્યારે ભાવવિભોર બનેલા હજારો લોકોએ તેમને આખા શહેરમાં સરઘસ આકારે બગીમાં બેસાડીને ફેરવ્યા હતા. 93 વર્ષની વયે તેમના દેહે 30 જૂન 1917ના રોજ અમર શાંતિ મેળવી. દાદાભાઈ નવરોજીનો જીવન સંદેશ છે, હું કદાપી હતાશ થતો નથી, કોઈ પણ ક્યારેય હતાશ થશો નહીં.